અરવલ્લી એલસીબી પોલીસે ગણતરીના સમયમાં જ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે। મોડાસાની ડુંગરવાળા ચોકડી પાસે આવેલ મોબાઈલ શોપમાં ચોરી થઈ હતી। મોબાઈલ શોપમાંથી 54 મોબાઈલ અને 5 સ્માર્ટ વોચની ચોરી થઈ હતી। પોલીસે લાખોની કિંમતના મોબાઈલ અને સ્માર્ટ વોચ જપ્ત કરી છે। ચોરીને અંજામ આપનાર 3 શખ્સ ઇરફાન મંસૂરી, મનીષ પરમાર અને મોહમ્મદ શાકિલ પઠાણની ધરપકડ કરી છે। પોલીસે 3 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 9/2 રાત્રે મોડાસા શહેરમાં આપ સૌ જાણો છો કે મોડાસા શહેર વિસ્તારમાં જે ફન મોબાઈલની દુકાન છે તે દુકાનમાં રાત્રિના દરમિયાન એક ધરપકડ ચોરી થઈ હતી, જેમાં આશરે 13 લાખનું મુદ્દામાલ મુખ્યત્વે આમાં જે સેમસંગ કંપનીના ડીલરશીપ એના જોડે હતી અને આમાં એના સેમસંગ કંપનીના 54 મોબાઈલ અને સાથે 5 જેટલા સ્માર્ટ વોચ ચોરી થયેલ હતા। મોડાસા ટાઉન વિસ્તારમાં એક મોટી ચોરી 13 લાખની થયેલ હતી અને આમાં જિલ્લા પોલીસ તરફથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન સાથે જિલ્લાની અમારી SOG LCB અને અન્ય તપાસમાં જોડાયેલ હતા। ગુજરાત સરકાર તરફથી અત્યારે અત્યંત મહત્વાકાંક્ષી એવો એક વિશ્વાસ પ્રોજેક્ટ ચાલુ છે, જેમાં મોડાસા શહેર આવરી લેવામાં આવેલ છે અને એના થકી તપાસ દરમિયાન આપણે લીડ મળેલ હતી કે રાત્રિના દરમિયાન જે માણસોનું મૂવમેન્ટ છે, ત્યારબાદ પોલીસને શંકા જતા અને આ લીડના આધારે આપણે એ ગુના આજરોજ ડિટેક્ટ કરેલ છે, જેમાં ફરિયાદીની સઘન પૂછપરછ કર્યા પછી એમાં એવું પણ જાણવા મળેલ હતો કે દુકાનના જે કામ કરતા હોય છે આમાં અંદરનો જ કોઈક માણસ ઇન્વોલ્વ હશે। તો આમાં મુખ્યત્વે 3 આરોપી આપણે પકડી પાડેલ છે, સમગ્ર જે મુદ્દામાલ છે એ પણ પકડી પાડેલ છે। આમાં મુખ્ય જે આરોપી દુકાનમાં જે કામ કરતા હતા મોહમ્મદ સાહિલ અબ્બાસ પઠાણ, એ વ્યક્તિ કોઈ આગળ કોઈના સાથે સંપર્કમાં રહીને કે અમે આવા મોબાઈલ ચોરી કરીને આપને આપી દઈશું અને એના માટે ચોરી કરવા માટે એની પ્લાન બનાવીને ઇરફાનભાઈ મંસૂરી અને મનીષભાઈ પરમાર બંને રહી હિંમતનગર નામોને બોલાવ્યા અને તે દિવસે રાત્રે આ ચોરીની બનાવ સફળ બનાવેલ હતો। આમ અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી વિસ્તારમાં ચોરી અને જે પ્રોપર્ટી ક્રાઇમ છે એ અટકાવવા માટે અમે અલગ અલગ પગલાં ભરતા હોય છે અને એના થકી આજરોજ એક મોટા ચોરીના બનાવ અને સમગ્ર મુદ્દામાલ સાથે આપણે ડિટેક્ટ કરેલ છે અને જિલ્લા પોલીસે એક સરાહનીય કામગીરી કરેલ છે। એના આગળ આ મુદ્દામાલનું શું કરવાનું હતું, એ કોને આપવાનું હતું, એની તપાસ હાલ જારી છે। એ બાબતે પણ અમારી પાસે ખાસી એવી લીડ છે, તો ટૂંક સમયમાં એની જે લોજિકલ એન્ડ છે તે સુધી એ તપાસ પૂરી કરીને એક સારી એવી તપાસ કરીને આરોપીને જે કાયદો છે એ કાયદા મુજબ સજા પડે તે માટે જિલ્લા પોલીસ પ્રયાસ કરશે।